ચતુષ્કોણના પ્રકાર તમારી સમક્ષ કેટલાક ચતુષ્કોનો છે ચતુષ્કોણની બાજુઓ તથા ખૂણાના પ્રકારના આધારે આપવામાં આવે છે ચતુષ્કોણ અહીંયા તેરની નિશાની સમાંતર રેખાઓ દર્શાવે છે આ તમામ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની એક જ જોડ સમાંતર છે માટે સમલમ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે બીજો પ્રકાર છે પતંગ પતંગાકાર ચતુષ્કોણ આપણે જોઈ શકીએ છીએ કે રેખાખંડ ઇ કે અને રેખાખંડ કે આઈ બંને સમાન છે રેખાખંડ ઇ કે અને રેખાખંડ કે આઈ સમાન છે અને રેખાખંડ ઈ ટી અને રેખાખંડ આઈ પણ સમાન છે બીજા ચતુષ્કોમાં જોઈએ આપણે તો એ ડી બરાબર ડીસી અને એ બી બરાબર બીસી ત્રીજામાં ટી ઈ બરાબર ઈ કે અને ટીઆઈ બરાબર આઈ કે પતંગને ચાર બાજુઓ હોય છે તેમાં સમાન લંબાઈવાળી પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે જોઈ શકીએ છીએ પિક્યુ અને એસઆર તો રેખાખંડ પિક્યુ સમાંતર રેખાખંડ એસઆર અને રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આર છે એ જ રીતે બીજા ચતુષ્કોણમાં એલ એમ સમાંતર ઓ એન અને રેખાખંડ એલ સમાંતર રેખાખંડ એમ ત્રીજા ચતુષ્કોણમાં રેખાખંડ એ બી સમાંતર રેખાખંડ ડીસી અને રેખાખંડ એ ડી સમાંતર રેખાખંડ બીસી છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી તેની સામ સામેની બાજુ છે એવી જ રીતે રેખાખંડ એડી અને રેખાખંડ બીસી તેની સામ સામેની બાજુ છે ખૂણો એ અને ખૂણો સી સામસામેના ખૂણા છે અને ખૂણો ડી અને ખૂણો બી સામસામેના ખૂણા છે ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની લંબાઈ સમાન હોય છે એટલે કે એ બી બરાબર ઈડી અને એ બરાબર બીસી અહીં આપણે જોઈશું તો રેખાખંડ એ બીની પાસ પાસેની બાજુઓ રેખાખંડ એડી અને રેખાખંડ બીસી છે તેવી જ રીતે રેખાખંડ ડીસીની પાસ પાસેની બાજુઓ રેખાખંડ ડી એ અને રેખાખંડ સી બી છે આમ તમે અન્ય બાજુ લઈ તેની પાસ પાસેની બાજુઓ શોધી શકો છો ખૂણો એ અને ખૂણો બી તથા ખૂણો એ અને ખૂણો ડી પાસ પાસેના ખૂણા છે એટલે કે ખૂણો બી અને ખૂણો ડી ખૂણો એની પાસ પાસેના ખૂણા છે તે જ રીતે ખૂણો સી અને ખૂણો ડી તથા ખૂણો સી અને ખૂણો બી પાસ પાસેના ખૂણા છે આ રીતે તમે બીજા ખૂણા લઈને તેની પાસ પાસેના ખૂણા શોધી શકો છો હવે આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોનને આપણે ઉલટાવીએ છીએ તો ખૂણો બી એ ખૂણા ડી પર લઈ જઈએ છીએ અને ખૂણો એ ખૂણા સી પર લઈ જઈએ છીએ તો આપણે જોઈશું ખૂણો એ બરાબર ખૂણો સી છે અને ખૂણો ડી બરાબર પી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સમયના ખૂણાના માપ સમાન હોય છે એટલે કે ખૂણો એ બરાબર ખૂણો સી તથા ખૂણો બી બરાબર ખૂણો ડી હવે આપણે એક ઉદાહરણ જોઈશું અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના માપ આપેલા છે તો માપ ખૂણો એલ બરાબર માપ ખૂણો એન બરાબર એકસો ઓગણત્રીસ અંશ થાય છે અને માપ ખૂણો ઓ બરાબર માપ ખૂણો એમ બરાબર એકાણું અંશ થાય છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને જેનના મૂલ્ય શોધવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી છે તેમાં ખૂણા બીનું માપ આપેલું છે જ્યારે બાકીના ત્રણ ખૂણાના માપ શોધવાના છે તો ઉકેલ મેળવીશું ખૂણો બી અને ખૂણો ડી સામસામેના ખૂણા છે માટે ખૂણો બી બરાબર ખૂણો ડી થશે તેથી વાયનું માપ પણ એટલું જ થશે તો માપ ખૂણો બી બરાબર માપ ખૂણો ડી બરાબર સો અંશ છે એટલે ખૂણો વાય પણ સો અંશ થશે ખૂણો બી અને ખૂણો એ એકબીજાના પૂરક કોણ છે માટે માપ ખૂણો એ બરાબર ઝેડ બરાબર એકસો એંશી અંશ ઓછા સો અંશ બરાબર એંશી અંશ થશે એટલે ખૂણો એ એંશી અંશ થશે ખૂણો એ અને ખૂણો સી સામ સામેના ખૂણા છે માટે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો સી બરાબર હેંસી અંશ એક્સ પણ હેંસી અંશ થશે સમાંતર બાજુ ચતુષ્કોનના વિકર્ણો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોન છે તેના વિકર્ણની વાત કરીશું તો રેખાખંડ એસી અને રેખાખંડ ડીબી એ તેના વિકર્ણો છે તે એક બિંદુમાં છેદે છે એને આપણે ઓ નામ આપીશું વિકર્ણ એસી અને વિકર્ણ ડીબી એકબીજાને ઓ બિંદુમાં ભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને તેમના છેદબિંદુમાં જ છેદ દુભાગે છે અહીં આપણે જોઈશું ઓસી અને ઓએનું માપ સરખું છે એ જ રીતે ઓબી અને ઓડીનું માપ સરખું છે એટલે કે એઓ બરાબર સી ઓ અને ડીઓ બરાબર બીઓ થાય